નમસ્કાર, જનમન ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની દવે. શહેરમાં જો કોઈ મોટામાં મોટી સમસ્યા જણાતી હોય તો તે ટ્રાફિકની સમસ્યા છે. અમદાવાદ જેવા મેગા સિટી શહેરમાં વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જે પ્રમાણે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યા છે, નિયમો બનાવવામાં આવી રહ્યા છે, તો ક્યાંક વાહન ચાલકો તે નિયમોનું ઉલ્લંઘન કરે છે તો અમુક વાહન ચાલકો તે નિયમોનું બરોબર પાલન કરે છે. જે પ્રમાણે હેલ્મેટ પહેરવાથી માંડીને ટ્રાફિક સિગ્નલ જે હોય છે, સિગ્નલ પર ઊભા રહેવાની વાત આવે તો વાહન ચાલકો જ્યાં સુધી સમય પૂરો ન થાય ત્યાં સુધી ઊભા રહેતા હોય છે ને ત્યારબાદ પોતાનું ટ્રાફિક સિગ્નલ છોડે છે. જે પ્રમાણે અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે, ટ્રાફિક સિગ્નલ ઉપર ટાઈમ સેટ કરવામાં આવી રહ્યો છે, ક્યાંક ટ્રાફિકની સમસ્યા અમદાવાદ શહેરમાં ઓછી થાય તે જણાય આવે તેમ છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પોલીસનો નવતર પ્રયોગ. અમદાવાદમાં વધતા ટ્રાફિકને નાથવા માટે લગાવાશે સ્માર્ટ સિગ્નલ. વાહન ચાલકોની સંખ્યા જોઈને ઓટોમેટિક ટાઈમ થશે સેટ. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ રહી છે ઉમદા કામગીરી. હાલ જો મોટામાં મોટી સમસ્યાની વાત કરીએ તો તે છે ટ્રાફિકની સમસ્યા, જેના કારણે દરરોજ સવારે ટાઈમ પર નીકળનારા લોકો અને ટાઈમ ટુ ટાઈમ ઓફિસ પહોંચવા વાળા લોકોને તકલીફ પડતી હોય છે, જેના કારણે અમદાવાદ વાસીઓ જેમ તેમ વાહનોને હંકારી રહ્યા છે, સાથે જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન પણ કરી રહ્યા છે. પરંતુ હવે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા ઓછી થશે. શહેર પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર સીસીટીવી મૂકવામાં આવ્યા છે, જેથી સિગ્નલ ભંગ બદલ વાહન ચાલકોને ઈમેમો પણ મોકલવામાં આવે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ છેલ્લા 3 વર્ષમાં સિગ્નલ ભંગ બદલ અંદાજે 1.5 લાખ વાહન ચાલકો પાસેથી 2 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે. અમદાવાદ જેવી મેગા સિટીમાં વાહન ચાલકો પહેલા કરતા હાલ ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા છે. સાથે જ વાહન ચાલકોનું કહેવું છે કે જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેઓએ તેનું પાલન કરવું જોઈએ, ખાસ કરીને હેલ્મેટ પહેરવું જોઈએ, લાયસન્સ વગર ગાડી ન ચલાવી. તો સાથે જ ટ્રાફિક પોલીસને સાથ સહકાર આપવાની પણ વાત કરાઈ રહી છે. જે પ્રમાણે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવા નવા નિયમો બનાવાઈ રહ્યા છે, હેલ્મેટ પહેરવું, ટ્રાફિક સિગ્નલનો ઉલ્લંઘન ન કરવો, સાથે જ લાયસન્સ રાખવું, લાયસન્સ વગર જે 2-વ્હીલર છે તે ચલાવવું નહીં, 4-વ્હીલર ચલાવવું નહીં. ટ્રાફિક જે પ્રમાણે દિવસે ને દિવસે વધી રહ્યો છે, વાહન ચાલકો તેનું પાલન પણ બી કરી રહ્યા છે, ઘણા વાહન ચાલકો તેનું ઉલ્લંઘન બી કરી રહ્યા છે. આપણે વાહન ચાલક પાસેથી જાણીશું કે એ લોકોનો અભિપ્રાય શું છે, વાહન ચાલકો તેનું ઉલ્લંઘન કરે છે કે કેમ, તેનું પાલન કરે છે કે કેમ. રિયલી થેન્કફુલ છે અને લોકો એનો એફર્ટ કર્યો છે, બદલ સારું કામ કરી છે. ડેફિનેટલી આપવો જોઈએ ને, એ વગર તો એ લોકો પણ શું કરી શકવાના. અમદાવાદ ટ્રાફિક પોલીસને નિયમ બનાયે હે, ઉસકા પાલન સબકો કરના ચાહિયે યા નહીં? કરના ચાહિયે યાર, મેં તો કરી રહી હું, કરના ચાહિયે, ઓબ્વિયસલી કરના ચાહિયે, ક્યોંકિ ઓલરેડી ના ઓર જિસકે ડર કે મારે ના, આજ જો રાત કો પોલીસ નહીં હોતી હૈ તો ભી લોગ ફોલો કર રહે હૈ, સ્ટીલ હમ લોગ 12 બજે ડ્રાઈવ નારોલ સે આતે હૈ, કભી કભી કન્ટિન્યુ ફોલો અપ ચલ રહા હૈ. ઓ અચ્છા, એસા હોના ચાહિયે ઓલરેડી, ઓર બીકોઝ કેસા હૈ કિ ફોલો અપ હી હો રહા હૈ, બરાબર અચ્છા હો રહા હૈ, અચ્છા હૈ, કીપ ઇટ અપ. વાહન ચાલકો જે હેલ્મેટ પહેરી રહ્યા, હેલ્મેટ વગર ના ફરી રહ્યા છે, એ લોકો માટે તમે શું સંદેશ આપવા માંગો? હેલ્મેટ પહેરો મેડમ, કામ અત્યારે એક્સિડન્ટ વધારે થાય છે, એ ખોટું એક્સિડન્ટો ના થાય, બીજું થોડો નિયમ પાલન રહે, એક્સિડન્ટો ના થાય એટલા માટે, એને એક્સિડન્ટ થાય એટલે આપણા માટે જ છે, તો નુકસાન આપણા માટે જ છે. એટલે ટ્રાફિક પોલીસને સંદેશ એટલો આપીશ કે થોડી સવલતો જે છે એ પ્રમાણે થોડું સારું કામ, એમનું સારું કામ છે અને થોડું વધારે નિયમો. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હવે અનેક જગ્યા ઉપર સ્માર્ટ સિગ્નલ લગાવવામાં આવશે, જેમાં વાહન ચાલકોની સંખ્યા પ્રમાણે ઓટોમેટિક ટાઈમ સેટ કરાશે, જેથી સિગ્નલમાં ઉભેલા લોકોને હવે વધારે વાર રાહ નહીં જોવી પડે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે. સાથે જ આ નવતર પ્રયોગને વાહન ચાલકો પણ બિરદાવી રહ્યા છે અને તેઓ તેમનો સાથ આપશે,
નિયમોનું પાલન કરશે તેવી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે. તો જે પ્રમાણે વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, અમુક વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નિયમોનું પાલન કરી રહ્યા છે, તો ટ્રાફિક સિગ્નલમાં જ્યાં સુધી સેકન્ડો પૂરી ન થાય ત્યાં સુધી તેઓ વાહનને થંભાવી રાખે છે અને ત્યારબાદ વાહન ચલાવી રહ્યા છે. જે પ્રમાણે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવવાનો છે, સ્માર્ટ સિગ્નલ લગાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે સ્માર્ટ સિગ્નલ લગાવવામાં આવશે જેમાં વાહન ચાલકો જેટલા હશે તે જોઈને જે પ્રમાણે સિગ્નલની અંદર સેકન્ડ લગાવવામાં આવશે જેમાં વાહન ચાલકોને કદાચ ટ્રાફિકનો જે મુશ્કેલી છે તેનો સામનો નહીં કરવો પડે. જોવું એ રહ્યું કે જે પ્રમાણે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવવાનો છે તે કેટલો સફળ સાબિત થશે, ટ્રાફિક જે પ્રમાણે વધી રહ્યો છે તે ઓછો થશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન રાજ ભાવસાર સાથે જયની દવે, જન્મન ઇન્ડિયા, અમદાવાદ.